વૈશ્વિક મહામારી કોરોના સામે લડાઈ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ રસી લેવામાં આવી છે અને સાથે જ 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન્સને પણ રસી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ગઈ છે. ત્યારે ગાંધીનગરના મેયર શ્રી રીટાબેન પટેલ દ્વારા આજે સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના રસીકરણ કેન્દ્રની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. મેયરશ્રીએ રસીકરણ પ્રક્રિયાનું નિરીક્ષણ કરવાની સાથે લાભાર્થીઓની સાથે વાતચીત કરીને રસીકરણ કરવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત મેયરશ્રી રીટાબેન પટેલ દ્વારા રસીકરણ કેન્દ્ર પર તબીબી અને સિવિલ સર્જન સહિત અધિકારીઓ સાથે બેઠક યોજીને રસીકરણ સંબંધે ગોઠવવામાં આવેલી વ્યવસ્થાની માહિતી મેળવી સમીક્ષા કરી હતી. ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વસંતોત્સવ 2021નો પ્રારંભ કોરોના સમયને લઈને મર્યાદિત લોકો વચ્ચે પરંપરાગત રીતે વસંતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગુજરાત રાજ્યના અને ભારતના વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા લોકનૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવશે. ગાંધીનગર સેક્ટર 1 સ્થિત સ્માર્ટ કિડના 1 વર્ષ જેટલા સમયમાં નર્સરીના બાળકોએ ઓનલાઈન મિત્રો બનાવ્યા, હેન્ડીક્રાફ્ટ શીખ્યા, ગેમ્સ રમ્યા, વિવિધ દિવસની ઉજવણી કરી, નેશનલ ડેઝની ઉજવણી કરી હતી. બાળકોની આ પ્રશંસનીય કામગીરીને સ્માર્ટ કિડ ગ્રેજ્યુએશન ડિગ્રી પ્રોગ્રામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમાં પણ બાળકોના પોતાના પેરેન્ટ્સ સાથે ડ્રાઇવ થ્રુ કોન્સેપ્ટ સાથે બેન્ડ સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ નાના બાળકોને ડિગ્રી આપવામાં આવી હતી. ગાંધીનગર શહેરમાં એક એવા રામ ભક્તની 2-3 વર્ષ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામ જન્મભૂમિ પર જલ્દી કાયદો આવે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરાટ ધર્મસભાનું કુડાસન ખાતે આયોજન કરાયું હતું. તેમાં સાયકલ યાત્રા જોવા આવેલ એક કાકાને ધજા પકડાવવા આપ્યા પછી એમણે એક કાર્યકર્તાએ કીધું કે ધજા લઈ જાઓ કાકા. એ પણ સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મંદિર નહીં બને ત્યાં સુધી ધજાનું પૂજન કરીશ. એ ધજા આજે કાંતિભાઈ પરમાર અને કુસુમબેન પરમાર દ્વારા આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓને આપવામાં આવી હતી. તેમાં ગાંધીનગર જિલ્લા બજરંગ દળ પ્રમુખ શક્તિસિંહ ઝાલા, ગાંધીનગર ગૌરક્ષા પ્રમુખ કમલેશગીરી ગોસ્વામી, ગાંધીનગર શહેર બજરંગ દળ પ્રમુખ હિતેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.